નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો દેખતા દેખતા આખો પરિવાર તણાઈ ગયો છે અને સામે લોકો દેખતા રહી ગયા છે કેમકે આટલી બધી દુર્ઘટના ઘટી છે કે આખો આખો પરિવાર એક પરિવાર આખો તણાઈ ગયો છે સાતથી આઠ લોકો એક સાથે તણાઈ ગયા છે સાથે સાથે નાની નાની બાળકીઓ પણ તણાઈ ગઈ છે મિત્રો હું તો કહું છું કે આવી જગ્યા પર ના જાવું જોઈએ કેમકે આપણને ખબર છે કે ભાઈ આવી જગ્યા પર અચાનક પાણી આવી જાય છે આવી ઘટના તો એક નથી પણ કેટલી બધી ઘટનાઓ બની ચૂકી છે અમુક જગ્યાથી અલગ અલગ ઘટનાઓ આવતી હશે પરંતુ મિત્રો આ ઘટના છે મહારાષ્ટ્ર બોસી ડેમ પર બનેલી કેમકે અચાનક પાણી આવ્યું હતું જ્યારે પાણી ઊંચું હતું ત્યારે આ લોકો ફરવા ગયા હતા ત્યારે અચાનક પાણી આવી ગયું આખો આખો પરિવાર અંદર ફસાઈ ગયો એમની જોડે કેટલાક લોકો હતા એ નીકળી ગયા પરંતુ આજે આખો આખા પરિવારના સાત લોકો અંદર ફસાઈ ગયા છે એ હવે ધીમે ધીમે પાણી વધતું જાય છે ધીમે ધીમે એ તણાઈ જાય છે આજ સુધી મળી રહી છે આપણે પ્રાપ્ત માહિતી મુજબ કે પાંચ જણની મોત થયા છે બાકીના જે એમનું કામ ચાલુ છે યાની કે એમને ગોતી રહ્યા છે મિત્રો ખરેખર આવો રિક્સ ના લેવું જોઈએ કેમકે આપણને ખબર છે કે ગમે ત્યારે આ ઘટના ઘટી શકે છે તો આવી જગ્યા પર ખરેખર મિત્રો હાલ જોવા જઈએ તો વરસાદનો માહોલ છે તો બધાને હું હાથ જોડું છું કે ભાઈ આવી જગ્યા પર ફરવા ના જાતા કેમકે ગમે ત્યારે પાણી આવી જાય છે આપણું ખબર ના પડે ના જવાના ના નીકળી ભૂલના કારણે આખો આખો પરિવાર અહીંયા ઘુમાઈ બેઠા છે જ્યાં મિત્રો દુઃખ ઘટના કહેવાય તો કેમકે અત્યારે જોવા જઈએ તો આખા ગુજરાતમાં ખૂબ પાણી પડી રહ્યું છે સાથે સાથે અમુક રાજ્યમાં પણ ફૂલ પાણી છે તો આવી રીક્ષ ના લેવું જોઈએ ખરેખર મિત્રો આનું ધ્યાન રાખજો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર જય હિન્દ જય ભારત